નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ઓનલાઈન ઇન્ફોર્મેશનની અંદર. પ્રવેશ સત્રના રિસેપ્લિંગનો ત્રીજો રાઉન્ડ અંગેની સૂચના, ટૂંકમાં આઈટીઆઈ એડમિશનનો થર્ડ રાઉન્ડ બરાબર છે ડિક્લેર થઈ ગયો છે. તો ચાલો એની અંદર કોણ કોણ ભાગ લઈ શકશે બરાબર. મહત્ત્વની કડી આ છે કે જો તમે પ્રવેશના પ્રથમ અને બીજા રાઉન્ડમાં પ્રવેશ કન્ફર્મ કરાવેલ હશે તેવા ઉમેદવારોએ પોતાના લોગિનમાં આપેલ કન્સેપ્ટ લિંક પર ક્લિક કરી અને ત્રીજા રાઉન્ડ એટલે કે રિસેપ્લિંગમાં તમે ભાગ લઈ શકશો તથા પોતાની પ્રવેશ માટેની ચોઈસમાં સુધારા વધારા કરી શકશો બરાબર. જ્યારે ઉમેદવારે કોઈપણ સંસ્થાની કોઈપણ કાસ્ટની સીટમાં ચોઈસ કરેલ પસંદ કરી શકશે, કોઈપણ ટૂંકમાં પસંદ કરી શકશે. આવા ઉમેદવારોને જો ત્રીજા રાઉન્ડ રિસેપ્લિંગમાં પ્રવેશ મળશે તો અગાઉનો મેળવેલ પ્રવેશ આપોઆપ ટૂંકમાં રદ ગણાશે બરાબર છે. ખાસ ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે જે ઉમેદવારોને પ્રથમ અને બીજા રાઉન્ડમાં કોઈ પણ ચોઈસ પણ પ્રવેશ મળેલ નથી બરાબર, જેને કોઈ પ્રવેશ મળેલ નથી તેવા ઉમેદવારો તથા બીજા રાઉન્ડમાં પ્રવેશ મળેલ હોય અને મેરિટને લગતી કોઈ પણ વિગતની અંદર ભૂલ હોય બરાબર છે અને રિજેક્ટ કરેલ હોય એટલે રદ કર્યાનું કારણ 1-7, ટૂંકમાં તેવા ઉમેદવારે પોતાની ભરેલ ચોઈસ પર આપમાટે પ્રવેશ મળવાપાત્ર હશે તો મળી જશે, તથા તે ઉમેદવારે પોતાની અગાઉ ભરેલ ચોઈસમાં સુધારા વધારા કરવા ઈચ્છુક હોય તો તે કરી શકશે બરાબર છે. અને ત્રીજો રાઉન્ડ જે છે એ રિસેપ્લિંગ માટેના લેવા કન્સેપ્ટ આપવાનો સમયગાળો, ટૂંકમાં જો તમારે ત્રીજા રાઉન્ડની અંદર ભાગ લેવો હોય તો એની તારીખ છે 18-8 બરાબર, 18-8થી શરૂઆત થઈ અને 21-8 બરાબર 12 કલાક સુધી તમે આ સમયગાળાનો લાભ લઈ શકો છો. તારીખ 18-21 સુધીમાં બરાબર છે, 24માં સુધારા વધારા કરવા માટેનો સમયગાળો પણ 18 તારીખથી 22 તારીખ સુધીનો છે બરાબર છે, એટલે 22 તારીખ સુધીમાં તમે 24માં ફેરફાર કરી રાખશો. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજા રાઉન્ડમાં જો હજી તમને પહેલાં અને બીજા રાઉન્ડમાં ટૂંકમાં એડમિશન ન મળ્યું હોય તો તમે થર્ડ રાઉન્ડનો ટૂંકમાં લાભ લઈ શકો છો બરાબર છે. તો આઈટીઆઈનો ત્રીજો રાઉન્ડ ડિક્લેર થઈ ગયો છે બરાબર છે, એનો લાભ લેવા મારી નમ્ર અરજ છે. ચાલો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળશે, ત્યાં સુધી દરેક વિદ્યાર્થી મિત્રોને જય હિન્દ જય ભારત.